विद्यार्थी मित्रों धोरण सात पाठ बी में पाठ पंदर राज्य सरकार जुओ विद्यार्थी मित्रों हवे आपणे जोईशुं प्रश्न नंबर बे स्वाध्याय में खरा ने खोटा बराबर। प्रश्न नंबर बे नीचेना विधानो खरा छे के खोटा ते जणावो। नंबर एक मुख्यमंत्री अमृतम मा योजना केन्द्र सरकार चलावे छे। मुख्यमंत्री अमृतम मा योजना केन्द्र सरकार चलावे छे आ विधान केवू छे खोटू छे। कोण चलावे छे ए योजना तो राज्य सरकार चलावे छे। कोण चलावे छे राज्य सरकार चलावे छे। नंबर बे दिल्ली राज्य एक राष्ट्रीय राजधानी प्रदेश छे आ विधान साचू छे। दिल्ली राज्य एक राष्ट्रीय राजधानी प्रदेश छे आ विधान साचू छे। नंबर त्रण विधानसभा ने निचलू गृह पण कहेवाय छे। विधानसभा ने निचलू गृह पण कहेवाय छे आ विधान साचू छे। नंबर चार उत्तर प्रदेश में विधान परिषद छे आ विधान साचू छे। उत्तर प्रदेश में विधान परिषद छे साचू। नंबर पांच विधानसभा कायमी गृह छे आ विधान केवू छे खोटू छे। विधानसभा ए कायमी गृह नथी। चलो विद्यार्थी मित्रों हवे सामेनू पेज जुओ। जुओ विद्यार्थी मित्रों सौथी पहला आपणे टूंकनोंध करी लईए। एटले शुं के टूंकनोंध करावीश एटले आपमेळे तमने एक बे वाक्यना प्रश्न एमांथी तमारी जाते आवडशे। एटला माटे हूँ पहला प्रश्न चार करावू छूं पछी त्रण करीए। प्रश्न नंबर चार टूंकनोंध लखो। एक राज्यपालना कार्यो कई टूंकनोंध छे। प्रथम तमारी राज्यपालना कार्यो आपणे समझ्या हता ने एना माटे पेज नंबर 95 काढो। पेज नंबर 95 જુઓ વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 95 ઉપર રાજ્યપાલના કાર્યો તો માગ્યા મુજબ પ્રશ્નના ઉત્તરો લખવાના એટલે આપણે માત્ર રાજ્યપાલના કાર્યો જ લખવાના છે પણ ઉપરની સમજ થોડી આપણે મેળવી લઈએ। રાજ્યપાલ એટલે એને અંગ્રેજીમાં શું કહેવાય છે ગવર્નર શું કહેવાય છે ગવર્નર ભારતના દરેક રાજ્યમાં રાજ્યપાલ હોય છે તેઓ રાજ્યના બંધારણીય વડા છે તેઓ રાજ્યની કારોબારીના પણ શું છે તો કારોબારીના પણ વડા છે। કારોબારી એ શું છે કારોબારી સરકારનું અંગ છે। કારોબારી શું કામ કરે છે કારોબારી કાયદાનો અમલ કરાવવાનું કામ કરે છે। રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે રાજ્યપાલની નિમણૂક દેશના રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ મુજબ કેટલા વર્ષ માટે કરે છે તો 5 વર્ષ માટે કરે છે। રાજ્યનો બધો જ વહીવટ કોના તેમના નામથી થાય છે। 35 વર્ષ કે તેથી વધુ વયનો ભારતનો નાગરિક રાજ્યપાલના હોદ્દા માટે લાયક ગણાય છે। ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આપણી ટૂંક નોંધ ભણીએ ને રાજ્યપાલના કાર્યો જણાવો। નંબર એક રાજ્યની વિધાનસભાના બહુમતી ધરાવતા પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે તો કાર્ય કયું છે રાજ્યપાલ શું કામ કરે છે તો રાજ્યની વિધાનસભા એ નીચલું ગૃહ છે। બહુમતી જેને વધુ મત મળે એને શું કહેવાય બહુમતી કહેવાય તો રાજ્યની વિધાનસભાના બહુમતી ધરાવતા પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે કોણ નિમણૂક કરે છે રાજ્યપાલ નિમણૂક કરે છે। નંબર બે મુખ્યમંત્રીની સલાહ પ્રમાણે પ્રધાનમંડળના પ્રધાનોની નિમણૂક પણ કોણ કરે છે રાજ્યપાલ કરે છે મુખ્યમંત્રીની સલાહ લઈને બરાબર। ગુજરાતના મુખ્યમંત્રી હમણાં કોણ છે શ્રી વિજયભાઈ રૂપાણી। મુખ્યમંત્રીની સલાહ પ્રમાણે પ્રધાનમંડળના પ્રધાનોની નિમણૂક પણ રાજ્યપાલ કરે છે। નંબર ત્રણ રાજ્યપાલ શું કરે તો રાજ્યપાલ વિધાનસભાની બેઠકો બોલાવે છે
बैठकों बोलावे छे अने जरूर पड़े तो विधानसभा ने विखेरी नाखवानी सत्ता पण राज्यपाल धरावे छे। अने राज्यपाल जरूर पड़े तो शुं करे, राज्यपाल ने जो एवुं जरूर लागे तो ए वटहुकम पण बहार पाड़ी शके छे। नंबर चार, राज्यना एडवोकेट जनरल अने राज्यना जाहिर सेवा आयोगना, बराबर जाहिर सेवा आयोग जे लोक कल्याणना कार्यो करे छे, तो जाहिर सेवा आयोगना आयोगना अध्यक्ष नी नेमणूक पण कोण करे छे? राज्यपाल करे छे। फरीथी, राज्यना एडवोकेट जनरल अने राज्यना जाहिर सेवा आयोगना अध्यक्ष वगैरेनी नेमणूक पण राज्यपाल करे छे। पछी जुओ, विधानसभाए पसार करेला खरडा पर सही करीने खरडाने कायदानुं स्वरूप पण कोण आपे छे? राज्यपाल। तो राज्यपालमां खरडा ઉપર राज्यपाल सही करे પછી જ વિદ્યાર્થી મિત્રો ખરડો કાયદો બને। અને સંસદમાં ખરડો કાયદો ક્યારે બને? તો રાષ્ટ્રપતિ સહી કરે ત્યારે, અને રાજ્ય કક્ષાએ રાજ્યપાલ સહી કરે ત્યારે જ ખરડો કાયદો બને છે। વિધાનસભાએ પસાર કરેલા ખરડા પર સહી કરીને ખરડાને કાયદાનું સ્વરૂપ કોણ આપે છે? રાજ્યપાલ આપે છે। રાષ્ટ્રપતિ સાથે વિચાર વિમર્શ કરી રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક પણ કોણ કરે છે? રાજ્યપાલ। વિદ્યાર્થી મિત્રો, રાજ્યકક્ષાએ આવેલી અદાલતને શું કહેવાય? વડી અદાલત। રાજ્યકક્ષાએ આવેલી અદાલતને શું કહેવાય? વડી અદાલત કહેવાય। અને સૌથી ટોચ ઉપર આવેલી અદાલતને શું કહેવામાં આવે છે? સૌથી ટોચ ઉપર આવેલી અદાલતને સર્વોચ્ચ અદાલત આપણે ભણીએ છીએ। રાજ્યપાલના કાર્યો, તો રાજ્યપાલ શું કરે છે? રાજ્યપાલ રાષ્ટ્રપતિ સાથે વિચાર વિમર્શ કરી રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે। અને જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે તમને છેલ્લું આપ્યું છે, બરાબર છે? શું આપ્યું છે છેલ્લું તમને? કે રાજ્યપાલ એ તટસ્થ અને નિષ્પક્ષ રહી રાજ્યના વહીવટનું ધ્યાન રાખે છે। રાજ્યપાલે શું કરે છે? નિષ્પક્ષ। નિષ્પક્ષ એટલે શું? તો રાજ્યપાલ કોઈની પણ સાથે પક્ષપાત કરતા નથી, બરાબર છે? કોઈ ભેદભાવ રાખતા નથી। એ શું કરે છે? તટસ્થ રહીને ન્યાય આપતા હોય છે, બરાબર? તો રાજ્યપાલ એ શું છે? તો તટસ્થ અને નિષ્પક્ષ રહીને રાજ્યના વહીવટનું ખૂબ જ ધ્યાન રાખતા હોય છે। વિદ્યાર્થી મિત્રો, અહીં તમારો આ પ્રશ્નનો જવાબ પૂરો થાય છે, બરાબર? તમને વિદ્યાર્થી મિત્રો, હવે એના સિવાય હું એકાદ મિનિટ થોડું બોલું તો તમે સાંભળો, બરાબર છે? તો સંઘ સરકારમાં બે અંગો, બરાબર છે? સંઘ સરકારના કેટલા? ત્રણ અંગોનો તમે આ પાઠમાં સરસ અભ્યાસ કર્યો। કયા ત્રણ અંગો હતા સરકારના? ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર। ધારાસભા શું કામ કરે છે? કાયદો ઘડવાનું કામ કરે છે। કારોબારી શું કામ કરે છે? કારોબારી કાયદાના અમલ કરાવવાનું કામ કરે છે। અને ન્યાયતંત્ર શું કામ કરે છે? તો ન્યાયતંત્ર એ ન્યાય આપવાનું કાર્ય કરે છે। વિદ્યાર્થી મિત્રો, વારંવાર તમે એક મોટો પ્રશ્ન આ કરી લીધો, રાજ્યપાલના કાર્યો, એ તમે CW નોટમાં લખજો, પણ થોડું થોડું રિવિઝન પણ કરતા રહો, એમ થોડી વધારાની સમજ મેળવો તો મજા આવે, બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણું જે ત્રીજું અંગ છે ને, ન્યાયતંત્ર, બરાબર છે? તો ત્રીજા સ્વતંત્ર, નિષ્પક્ષ અને સળંગ, બરાબર છે, એ ન્યાયતંત્ર છે। એમાં શું કરવામાં આવે છે? ક્યાંય કોઈ પણ જાતના ભેદભાવ પણ રાખવામાં આવતા નથી। સળંગ અને એક સૂત્રીય ન્યાય પદ્ધતિ છે। ન્યાયતંત્રની વ્યવસ્થા સુગ્રથિત પિરામિડ સ્વરૂપે આપણા દેશમાં જોવા મળે છે। આપણા દેશમાં વિદ્યાર્થી મિત્રો, એક સૂત્રી ન્યાયતંત્રની રચના થઈ છે, અને એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, કેન્દ્ર કક્ષાએ ટોચ ઉપર દેશની સર્વોચ્ચ અદાલત
છે અને એ સર્વોચ્ચ અદાલતને આપણે શું કહીએ છીએ, સુપ્રીમ કોર્ટ કહીએ છીએ. જ્યારે તેની મધ્યમાં રાજ્યકક્ષાએ કઈ અદાલત છે, તો રાજ્યકક્ષાએ વડી અદાલત છે અને એ વડી અદાલતને આપણે શું કહીએ છીએ, હાઈકોર્ટ કહીએ છીએ. અને ન્યાયતંત્રનું આપણા દેશમાં ખૂબ જ મહત્ત્વ છે. કારોબારી અને સજાગ ધારાસભા હોય ત્યાં ન્યાયતંત્ર હંમેશા શું કરે છે, સક્રિય રહે છે. ન્યાયતંત્ર ખૂબ જ જરૂરી છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, જાગૃત, નિડર, સ્વતંત્ર, નિષ્પક્ષ એવા ન્યાયતંત્રને આપણે ખૂબ જ મહત્ત્વ આપવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારું પાર્ટ બી પૂરું થાય છે.